દ્વારા ગરમીને લઈને હીટ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ ઉપર લોકો ઊભા રહેતા હોય છે, જેના કારણે તેઓને તડકો અને ગરમી વધુ લાગે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ટ્રાફિક સિગ્નલ જંકશન પર લાગેલા સીસીટીવી કેમેરાની બાજુમાં પાણીના છંટકાવ કરતા સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા પુષ્પકુંજ ચાર રસ્તા ઉપર તમામ દિશામાં આ સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે, જેના કારણે વાહન ચાલકોને ઠંડકનો અહેસાસ થશે અને ધોમધખતા તાપથી આંશિક રાહત પણ મળશે. નોંધનીય છે કે હાલ આ સ્પ્રિંકલર પ્રાયોગિક ધોરણે લગાવવામાં આવ્યા છે, જેના ઉપર સતત નજર રખાઈ રહી છે. આ પ્રયોગની સફળતાના આધારે અન્ય ક્રોસ રોડ પર પણ તેનો અમલ કરવામાં આવશે. શહેરમાં ગરમી હાલ તેની ચરમસીમાએ પહોંચી છે અને આવા સમયે સૌથી વધુ ખરાબ હાલત થતી હોય છે તો ટ્રાફિક સિગ્નલ પર જે વાહન ચાલકો હોય છે તેમને. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના પુષ્પકુંજ ચાર રસ્તા પર આપ જોઈ શકો છો પ્રાથમિક અને પ્રાયોગિક ધોરણે વોટર સ્પ્રિંકલર લગાવ્યા છે અને જુદા જુદા સમયે ચારે દિશા ઉપર જે પ્રમાણેના સ્પ્રિંકલર આપ જોઈ શકો છો. સામેની તરફ પણ જે સ્પ્રિંકલર છે તે ચાલુ છે. આ સાથે જ તમામ જે ચારે દિશા છે પુષ્પકુંજ ચાર રસ્તા તરફના ત્યાં ટ્રાફિક સિગ્નલ પર આ પ્રમાણેના વોટર સ્પ્રિંકલર જે લગાવ્યા છે તે ખરેખર ખૂબ જ મોટી રાહત આપે છે આ કાળઝાળ ગરમીમાં. કારણ કે બપોરનો ધોમધખતો તાપ છે અને આવા સમયે જ્યારે ટ્રાફિક સિગ્નલ ઉપર 5 સેકન્ડ પર જો ઊભું રહેવાનું થાય તો ખાસ કરીને જે દ્વિચક્રી વાહન ચાલકો છે તેમને ખૂબ જ તકલીફ પડે છે. અને હાલ આપ જોઈ શકો છો દ્રશ્યમાં જે ઉપરથી પાણીનો છંટકાવ થઈ રહ્યો છે અને તેવા સમયે જ્યારે વાહન ચાલકો નીચે ઊભા છે તો ચોક્કસથી તેમને સંપૂર્ણ નહીં પરંતુ આંશિક રાહત તો આ કાળઝાળ ગરમીમાંથી મળી જ રહી છે. એટલે હાલ પ્રાયોગિક ધોરણે શહેરમાં હાલ આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે અને જે બાદ સફળતાના આધારે આગામી સમયમાં પણ તેની અલગ અલગ જે સિગ્નલ છે તેના ઉપર અમલ કરવામાં આવશે. કાકા આજ આપણે તેમને પૂછીશું, કાકા ગરમી છે અને ઉપરથી પાણી પડે છે, કેટલી રાહત લાગે? બહુ સારું લાગે. હવે તો કોર્પોરેશને બહુ સારું કર્યું છે, બહુ સારું કર્યું. ચાલુ તો કરો, ફુવારો વધારે પડી રહ્યો છે. અન્ય પોલીસ કર્મી પણ છે, તેઓ પણ અહીંયાથી પસાર થયા છે. વોટર સ્પ્રિંકલર કેટલી રાહત થાય? રાહત થાય, રાહત થાય. ભલે ખૂબ જ રાહત ના થાય પરંતુ આવી અસહ્ય ગરમીમાં જ્યારે વાહન ચાલકોને અહીંયા ઊભું રહેવાનું મોકો આવે છે અને તેવા સમયે જો ઉપરથી પાણી આ રીતે પડે તો સ્વાભાવિક છે તમામ લોકો તેને આવકારી રહ્યા છે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ. વેરાવળથી બાંદ્રા જતી ટ્રેનમાં અચાનક ધુમાડા નીકળ્યા.